જન્મ મરણ અને લગ્નની નોંધણીની જે કચેરી છે તે શહેરના મધ્યમાં છે. અહીંયાથી બીજી જગ્યાએ સ્થાનાંતર કરવાની તજવીજ એટલે કે કામગીરી શરૂઆત કરવાની ચર્ચા કરવામાં આવી, પરંતુ વોર્ડ નંબર 13ના નગરસેવક તેઓએ રજૂઆત કરી છે કે જે જગ્યાએ છે તે જ જગ્યાએ હોવી જોઈએ. કારણ એનું એ છે કે શહેરની મધ્યમાં હોય તો ઘણા બધા લોકોને અહીંયા આવવામાં તકલીફ ન પડે. જો અહીંયાથી સ્થળાંતર કરી દેવામાં આવશે તો લોકોને તકલીફ પડશે તેવી માહિતી સામે આવી છે. શહેરના સિયાબાગ પાસે આવેલા જન્મ મરણ અને લગ્નની નોંધણીની કચેરી, આ બિલ્ડિંગ જર્જરી થતાં જ પાલિકા તંત્ર દ્વારા તેને ડિમોલિશન કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મિત્રો, જન્મ મરણ અને લગ્નની નોંધણીની કચેરી સિટીના મધ્ય એક માંજલપુર વિસ્તારના સ્થળાંતર કરવામાં આવનાર હોય, જેને લઈને જ વોર્ડ નંબર 13ના કોંગ્રેસના નગરસેવક બાળુભાઈ સુરવે તંત્રને અપીલ કરી છે કે આ જન્મ મરણની કચેરી સિટીમાં હોવી જોઈએ, તમામ લોકોને નજીક પડે, છેવાડે હોય તો ત્યાં લઈ લોકોને તકલીફ પડી શકે છે. વધુમાં વોર્ડ નંબર 13ના નગરસેવકે માહિતી આપી છે. વડોદરા શહેરની જન્મ મરણની મુખ્ય કચેરી કે તહીંથી વડોદરા શહેરના તમામ લોકો લગ્નની નોંધણી હોય, જન્મ મરણના દાખલા લેવા હોય કે નોંધણી કરવી હોય તો એમને સરળતાથી મળી શકે એના લીધે મધ્યમાં હોવું જોઈએ કે થોડા વર્ષ અગાઉ તમે બદામડી બાગમાં હતો, એના પછી મધ્યવર્તી સ્કૂલમાં હતો અને પછી માર્કેટ સરદાર માર્કેટની અંદર છેલ્લા. હવે એવી વાત મળી છે કે માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં લઈ જવામાં આવવાના છે. જ્યારે એમાં લોકોના જે રેકોર્ડ હોય 80 વર્ષ 100 વર્ષ પુરાના રેકોર્ડ હોય ગાયકવાડ સમયના, અને જે જગ્યા લઈ જવાના છે, નીચે દુકાનો છે એ દુકાનોની અંદર ઓફિસ કરવાના છે ને તે વરસાદમાં પાણી પણ ભરાઈ જાય છે ને લોકોના જે રેકોર્ડ છે એ પાણીમાં પલળી જશે, નુકસાન થશે, ફાટી જશે. એના લીધે અમે એવી માગણી કરી છે કે વડોદરા શહેરમાંથી તમે સમજી શકો કે અહીંથી આપણે માંજલપુર જવું હોય તો 8 કિલોમીટર થાય, છાનીવાલાને આવવું હોય તો 20 કિલોમીટર પડે, હરનીવાલાને 20-22 કિલોમીટર થાય, વાઘોડિયાવાલાને કેટલું દૂર પડે, અને શહેરની વડોદરા શહેરના કોર્નર પર તમે ઓફિસ લઈ જાઓ છો. એટલે અમારી એવી માગણી છે કોઈ મધ્યમાં હોવું જોઈએ, જે કે લાલકોટ જે અમના કોર્પોરેશનની હદમાં છે, કોર્પોરેશનની માલિકી છે, તે લાલકોટની અંદર કરવામાં આવે તો લોકોને સરળતાથી, લોકોને પેટ્રોલનો ખર્ચો ઓછો થાય ને કોઈ પણ કોપી લેવી હોય દાખલાની તો લોકોને 2-3 ધક્કા થાય, લોકોને કેટલો પેટ્રોલનો ખર્ચો થાય, સમય બગડે. એટલે અમારી એવી માગણી છે કે જે કે આ નિર્ણય લીધો છે એને રદ કરવામાં આવે અને વહેલી તકે વડોદરા શહેરમાં સેન્ટરમાં કોઈ બી જગ્યાએ એની ઓફિસ કરવામાં આવે એવી અમે માગણી કરી છે. એના લીધે કમિશનરશ્રીને પત્ર લખ્યા છે, 3 મહિના 3 મહિનામાં પણ લખેલું, આજે ફરીથી લખ્યું છે અને દરેક સામાન્ય સભામાં આની રજૂઆતો કરી છે. ના, અમારી રજૂઆતને ધ્યાન પર નહીં લેવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કર્યું.